गुड मॉर्निंग ऑल। सो आज આપણે લેક્ચરમાં સમ્સ ઓફ ધ કેનેડીઝ એઝ વેલ એઝ ધ લેસિસ થિયરી આપણે ચાલુ કરીશું, બરાબર? તો પ્રીવિયસ લેક્ચર જો તમે જોયો હશે તો એમાં આપણે કેનેડી થિયરીના અકોર્ડિંગ કેવી રીતે કેનલ ડિઝાઇન થાય, કેની ડેપ્થ કેવી રીતે ફાઇન્ડ થાય એ તમે જોયું હશે, બરાબર? તો હવે કેનેડીએ આપણને ટોટલ બે મેથડોલોજી આપી દીધી કે વેન ધ બેડ સ્લોપ ઇઝ નોટ ગીવન અને વેન ધ બેડ સ્લોપ ઇઝ ગીવન, બરાબર? તો જ્યારે તમારે બેડ સ્લોપ ના આપ્યો હોય, બરાબર, તો તમે આપણે આ રીતે એનું મેથડોલોજી કરતા હતા, જસ્ટ અ મોમેન્ટ, બરાબર? ડિઝાઇન એન્ડ ઇરિગેશન કેનલ બાય કેનેડી થિયરી, અઝ્યુમ ધ એન એમ ધ ચેનલ હેઝ બેડ સ્લોપ ઓફ 1 in 500, બરાબર? તો એની આખી મેથડોલોજી આ રીતે હતી કે આપણે ટ્રાયલ ડેપ્થ અઝ્યુમ કરતા હતા, પછી મીન વેલોસિટી ફાઇન, પછી એરિયા ફાઇન્ડ કરતા હતા, પછી પેરીમીટર ફાઇન્ડ કરીને હાઇડ્રોલિક મીન રેડિયસ ફાઇન્ડ કરીને, પછી કટર્સ ઇક્વેશન યુઝ કરીને આપણે વેલોસિટી ફાઇન્ડ કરતા હતા, બરાબર? હવે જ્યારે તમને બી બાય ડી રેશિયો આપ્યો હોય તો કેવી રીતે તમારે એનું મેથ સમ કરવાનો, તો એ આજે આપણે જોઈ લઈએ, બરાબર? સો ડિઝાઇન એન્ડ ઇરિગેશન કેનાલ ટુ કેરી ડિસ્ચાર્જ ઓફ 5 ક્યુમેક્સ, ધ ટેક એમ ઇઝ ઇક્વલ ટુ 1, એન ઇઝ ઇક્વલ ટુ 0.0225 એન્ડ બી બાય ડી રેશિયો ઇઝ ઇક્વલ ટુ 4.40, બરાબર? હવે આપણને આમાં શું આપ્યું છે કે ભાઈ ડિસ્ચાર્જ આપેલો છે આપણને, ટેક ધ એમ જે આપણે એનું ઇક્વેશન હતું, બરાબર, એમ વાળું જે આપણે યુઝ કરતા હતા કેનેડીનું, તો એ એમ આપેલો છે, એન આપેલો છે અને બી બાય ડી રેશિયો આપેલો છે, બરાબર? તો સૌથી પહેલાં શું કરતા, સ્ટેપ 1 ઇઝ ઇક્વલ ટુ બી બાય ડી ઇઝ ઇક્વલ ટુ 4.40, સો બી ઇઝ ઇક્વલ ટુ 4.40 ડી. હવે આપણને એરિયાનું ઇક્વેશન ખબર છે, એ ઇઝ ઇક્વલ ટુ બી ડી પ્લસ ડી સ્ક્વેર બાય 2, બરાબર? તો એમાં બીની વેલ્યુ આપણે પુટઅપ કરીએ, 4.40 ઇન્ટુ ડી પ્લસ ડી સ્ક્વેર બાય 2, મતલબ શું થશે, 4.9 ડી સ્ક્વેર, બરાબર? અને જ્યારે સિમ્પ્લિફિકેશન આપણે કરીએ ત્યારે સ્ટેપ 2, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ વી, સો વેર ક્યુ એટલે ડિસ્ચાર્જ, એ એટલે એરિયા અને આપણે વી એટલે વેલોસિટી, બરાબર? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયાનું આપણને ઇક્વેશન ખબર છે, એરિયાનું આપણને સોરી વેલ્યુ ખબર છે, 4.9 ડી સ્ક્વેર, તો 4.9 ડી સ્ક્વેર ઇન્ટુ 0.55 એમ ડી રેસ ટુ 0.64. આ ક્યાંથી કે આપણે જ્યારે કેનેડીની થિયરી ભણી હતી, બરાબર, ત્યારે એને એક આપણને વેલોસિટી ફાઇન્ડ કરવા માટેનું એક ઇક્વેશન આપ્યું હતું, 0.55 એમ ઇન્ટુ ડી રેસ ટુ 0.64, વેર એમ એ આપણું શું છે, સિલ્ટ ગ્રેડ અને ડી આપણું છે ડેપ્થ, બરાબર? સો એના અકોર્ડિંગ આપણને ડી મળી જશે, કારણ કે આપણને ડિસ્ચાર્જ આપેલો છે 5, બરાબર, આપણને ડી મળ્યો 1.26 મીટર, બરાબર? એના પછી છે સ્ટેપ થ્રી, બી ઇઝ ઇક્વલ ટુ 4.4 ડી. હવે આપણને ડીની વેલ્યુ મળી ગઈ છે, તેના પછી આપણને બીની વેલ્યુ મળી જશે, બરાબર? તો બીની વેલ્યુ આપણને શું મળશે, 4.40 ઇન્ટુ ડી, ડીની વેલ્યુ શું છે, 1.26, એટલે 5.54 મીટર, બરાબર? એના પછી આપણને એનો ક્રોસ સેક્શનલ એરિયા ફાઇન્ડ કરવો હોય, એ ઇઝ ઇક્વલ ટુ બી ડી પ્લસ ડી સ્ક્વેર, પણ આપણે અહીંયા આગળ જે જોયું હતું, સોરી, બરાબર, કે એનું ઇક્વેશન આપણું શું હતું, એ ઇઝ ઇક્વલ ટુ 4.9 ડી સ્ક્વેર. તો હવે ડીની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે, 1.26, બરાબર? એટલે એ ઇઝ ઇક્વલ ટુ 4.9 ઇન્ટુ 1.26 નો સ્ક્વેર, 7.78 મીટર સ્ક્વેર. હવે હાઇડ્રો પેરીમીટરનું ઇક્વેશન આપણને ખબર હતી, પી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ અંડરરૂટ 5 ડી, બરાબર? વેર આપણને બી ખબર છે કે બીની વેલ્યુ શું છે અને ડીની વેલ્યુ શું છે, બરાબર? તો એ બંને વેલ્યુ પુટઅપ કરીએ તો આપણને આ પી મળી જાય, પી મીન્સ પેરીમીટર અને આર મીન્સ હાઇડ્રોલિક મીન રેડિયસ, આર ઇઝ ઇક્વલ ટુ એ બાય પી. સો એની આપણને વેલ્યુ ખબર છે અને પીની વેલ્યુ ખબર છે, એટલે આપણને આર મળી ગઈ, હાઇડ્રોલિક મીન રેડિયસ. હવે સ્ટેપ 4, મીન વેલોસિટી ફાઇન્ડ કરવાનું ઇક્વેશન આપણું શું હતું, વી ઇઝ ઇક્વલ ટુ 0.55 એમ ઇન્ટુ ડી રેસ ટુ 0.64, બરાબર? તો 0.55 ઇન્ટુ 1 ઇન્ટુ 1.26 રેસ ટુ 64 ઇઝ ઇક્વલ ટુ 0.64 મીટર પર સેકન્ડ, બરાબર? એ આપણને મળી મીન વેલોસિટી, બરાબર? હવે આપણે શું ફાઇન કરવાનું છે, એકચ્યુઅલ વેલોસિટી, બરાબર? તો એકચ્યુઅલ વેલોસિટી આપણે કઈ રીતે ફાઇન કરતા, યુઝ ઓફ ધ કટર્સ ઇક્વેશન, વી ઇઝ ઇક્વલ ટુ 23 + 1/n પ્લસ 0.00155/s/1 + 23 + 0.00155/s ઇન્ટુ એન અપોન અંડરરૂટ આર ઇન્ટુ અંડરરૂટ આર એસ, બરાબર? નિગ્લેક્ટિંગ ટર્મ 0.00155/s બધી જગ્યાએથી આપણે નિગ્લેક્ટ કરીએ, બરાબર, તો શું આપણું ઇક્વેશન બનશે, કે વીની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે, 0.64, બરાબર, પ્લસ ઇઝ ઇક્વલ ટુ 23 + 1/n, 1/n ની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે, એનની વેલ્યુ કેટલી લેવાની છે, 0.02 પાઈ,
बराबर 0.0225 अपॉन 1+23 इंटू 0.0025 अपॉन अंडररूट 0.93 इंटू अंडररूट 0.93 इंटू एस बराबर। हम एस ने करता बनाइए तो अपन एक वैल्यू मिले जाए एस इज इक्वल टू 2.287 इंटू 10^4 बराबर। ट्राई द वैल्यू ऑफ एस ग्रेटर देन दिस वैल्यू बराबर। लेट एस इज इक्वल टू अपने जो मल्यू है आटली एना थोड़ी वधारे वैल्यू आप लीए थे तो एस इज इक्वल टू 2.30 इंटू 10^-4 बराबर। ये अपनी इक्वेशन कटर्स इक्वेशन में मूकी तो आपने जो मीन वेलोसिटी मिले फाइनल बराबर तो ये के लिए मिली आपने 0.64 बराबर। तो आपने जे मीन वेलोसिटी के लिए मिली थी 0.64 और जारे एक्चुअल वेलोसिटी भी एने नियरली मिले है तो आपने जे अजम्पशन करो एस एस की वेल्यू जो स्लोप की वेल्यू जो अज्यूम करी है बराबर ये आपो जवाब साचो है बराबर। तो अँ आपने बी मिली गयू डी मिली गयू और एस मिली गयू बराबर। सो आ थोड़ो वधारे ईजी है बराबर। सो आ जे मेथड है ये थोड़ी वधारे ईजी है परफॉर्म करवामां बराबर कारण के आनी आगळनी जे मेथड हती एमां शुं हतुं आपणे ट्रायल एंड एरर मेथड यूज करता था कि भाई अज्यूम करवानी कोई भी डेप्थ ये डेप्थ जो नियरली इक्वल टू ना आवे तो पछी फरीथी आखू इंटरप्रिटेशन करे इंटरपोलेशन आखू करवानुं बराबर। तो ये थोड़ी टेडियस मेथड हती पण आ थोड़ी ईजी मेथड है बराबर। सो फरी एक बीजो जोई लईए आपणे एक दाखलो बराबर। एन इरिगेशन केनाल हेज साइड स्लोप 1:1 एंड बॉटम विथ 3 मीटर इट रन्स एट अ डेप्थ ऑफ 1 मीटर विथ अ बेड स्लोप ऑफ 1:2500 डिटरमाइन वेदर द केनाल विल बी सिल्टिंग और स्कारिंग और रिमेन स्टेबल टेक मैनिंग कोएफिशिएंट वैल्यू एन इज इक्वल टू 0.028 यूज कैनेडीज थीअरी बराबर। अपने कैनेडी की थीअरी यूज करवानी कीधी है साइड स्लोप अपने आपेलो है 1:1 और बॉटम विथ अपने आपेली है 3 मीटर बराबर। रन एट अ डेप्थ ऑफ 1 मीटर विथ अ बेड स्लोप ऑफ 1:2500 बराबर डिटरमाइन वेदर द केनाल विल बी सिल्टिंग और रिमेन स्टेबल बराबर। टेक अपने मैनिंग्स की वेल्यू अपने लेवा के लिए कीधी है 0.028 बराबर। सो यूज ऑफ द कैनेडीज थीअरी बराबर। हवे अपने साइड स्लोप के लिए आप 1:1 सो अपने स्मॉल एन की वेल्यू शू मिली 1 बराबर। हवे आपणे एनु इक्वेशन शू हतुं ई इज इक्वल टू बी डी प्लस एन डी स्क्वेर बराबर। हवे आना आगळना जे सम हतो बराबर एमां आपणे शू जोयुं हतुं कि भाई आपणे इक्वेशन क्यूँ यूज कर्युं हतुं ई इज इक्वल टू बी डी प्लस डी स्क्वेर बाय टू बराबर। पण ए जे छे इक्वेशन ए कोना माटे छे ए इज इक्वल टू बी डी प्लस डी स्क्वेर बाय टू इज फॉर द स्लोप ऑफ 1/2:1 बराबर एंड पी इज इक्वल टू बी प्लस अंडर रूट 5d फॉर एन इज इक्वल टू 1/2 पण आपणे तो अहींया एन केटलो आपेलो छे 1 छे बराबर। तो एनु इक्वेशन आपणुं अलग छे ए इज इक्वल टू बी डी प्लस एन डी स्क्वेर अने पी नुं इक्वेशन छे बी प्लस 2d अंडर रूट एन स्क्वेर प्लस 1 बराबर। तो हवे आपणने डेप बॉटम विथ आपेली छे 3 बराबर। तो बी आपणने खबर छे 3d आपणने खबर छे 1 डेप्थ ऑफ 1 मीटर बराबर अने एन नी वेल्यू आपणे शुं छे 1 अने डी स्क्वेर इंटू एटले 1 स्क्वेर तो तमने एरियानो एरिया शू मळ्यो 4 मीटर स्क्वेर बराबर। एना पछी छे पी इज इक्वल टू बी प्लस 2d अंडर रूट एन स्क्वेर प्लस 1 बराबर। तो बी नी वेल्यू आपणने केटली 3 प्लस 2 इंटू 1 अंडर रूट 1+1 એટલે આપણે p ની વેલ્યુ શું મળી 5.83 મીટર બરાબર। એના પછી હાઇડ્રોલિક મીન રેડિયસ આપણી શું હતી r ઇઝ ઇક્વલ ટુ a બાય p સો આપણને a ની વેલ્યુ બી ખબર છે અને p ની વેલ્યુ બી ખબર છે બરાબર। તો આપણે એનું ઇક્વેશન શું થયું 4/5.83 ઇઝ ઇક્વલ ટુ 0.69 મીટર બરાબર। स्टेप वन स्टेप टू एग्जांपल फाइव में क्या जाते हैं ओके। सो अँ थोड़ो प्रॉब्लम आई गयो है कदाच आई थिंक एक पेज आखू मिस थी गयु स्कैन थता बराबर कारण के एना पछी नो आ सम हतो एक्जाम्पल सिक्स है एक्जाम्पल फाइव ओके। सो नो इश्यू आ हूँ थोड़ा सेट कर दू
ઓકે સો એના પછી આપણે શું કરતા બાય વિથ ધ હેલ્પ ઓફ ધ મેનિંગ ઇક્વેશન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન અંડર વન અપોન એન આર રેસ ટુ ટુ બાય થ્રી એસ રેસ ટુ વન બાય ટુ બરાબર તો વન અપોન 0.028 ઇન્ટુ 0.69 ટુ બાય થ્રી વન અપોન 2500 રેસ ટુ વન બાય ટુ બરાબર તો આપણે એનું ફાઇનલ આઉટપુટ શું મળ્યું 0.558 મીટર પર સેકન્ડ બરાબર એના પછી છે કેનેડીઝ નોન સિલ્ટિંગ નોન સ્કાવરિંગ વેલોસિટી બરાબર કે ભાઈ એની વેલોસિટીનું ઇક્વેશન શું હતું આપણું વી ઇઝ ઇક્વલ ટુ 0.55 એમ રેસ ટુ એમ ઇન્ટુ ડી રેસ ટુ 0.64 વેર એમ ઇઝ અઝ્યુમ એમ ઇઝ ઇક્વલ ટુ વન તો 0.55 ઇન્ટુ વન ઇન્ટુ વન રેસ ટુ 0.65 એટલે 0.55 સિન્સ ધ વેલોસિટી એઝ પર ધ મેનિંગ ફોર્મ્યુલા ઇઝ એપ્રોક્સિમેટલી ધ સેમ એઝ ધ કેનેડીઝ નોન સિલ્ટિંગ નોન સ્કાવરિંગ વેલોસિટી ધ ચેનલ ઇઝ સ્ટેબલ બરાબર કે આપણી જે વેલોસિટી આપણને મળી 0.55 બરાબર તો એ નોન સિલ્ટિંગ નોન સ્કાવરિંગના વેલોસિટીની નિયરલી આવી રહી છે બરાબર તો આપણે એવું કહી શકીએ કે આપણી જે ચેનલ છે એ સ્ટેબલ છે બરાબર ઓકે સો અહીંયા તમારા જે બી સમ્સ હતા કેનેડીઝના બરાબર તો અહીંયા એને બધા ટાઈપ પૂરા થાય છે તો ફટાફટ આપણે ફરી જોઈ લઈએ બરાબર કે એક રિકોલ માટે કે ફટાફટ એક વાત રિકોલ કરી લઈએ આપણે બરાબર કે કયા કયા ટાઈપના સમ હતા અને કયા કયા સ્ટેપ્સ આપણે અઝ્યુમ કરતા હતા અંદર બરાબર તો સૌથી ફર્સ્ટ ટાઈપ જે હતો કે આપણને બી બાય ડી રેશિયો ના આપ્યો હોય બરાબર ખાલી જસ્ટ બેડ સ્લોપનું આપ્યું હોય બરાબર તો આપણે એને કઈ રીતે યુટિલાઇઝ કરતા હતા બરાબર તો સૌથી પહેલાં જો એ બી બાય ડી રેશિયો આપણને ના આપ્યો હોય બરાબર તો સૌથી પહેલાં અઝ્યુમ ધ ટ્રાયલ ડેપ્થ કે જે ડેપ્થ આપણે અઝ્યુમ કરતા હતા એ પણ ડેપ્થમાં આપણે મેં તમને કીધું હતું કે ઇફ તમારો જો ડિસ્ચાર્જ 15 ક્યુમેકનો હોય બરાબર તો તમારે જે ટ્રાયલ ડેપ છે કેટલાની 1.75ની અઝ્યુમ કરવાની અને ઇફ તમારે ડિસ્ચાર્જ 50 ક્યુમેકનો હોય તો તમારે ટ્રાયલ ડેપ 2 to 2.25 અઝ્યુમ કરવાની બરાબર 2 થી 2.25 સુધીની આપણે જે ટ્રાયલ ડેપ છે એ અઝ્યુમ આમાં કરવાની હોય છે બરાબર એના પછી છે મીન વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ 0.55 એમ ઇન્ટુ ડી રેસ ટુ 0.64 બરાબર આપણને જે ઇક્વેશન આપણને કેનેડીએ જે પ્રોવાઈડ કરેલું હતું એનો યુઝ કરવાનો આપણે બરાબર એનો યુઝ કર્યા પછી એરિયા ફાઇન્ડ કરવાનો એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી એના પછી એરિયા મળી જાય તો આપણને એનું ઇક્વેશન હતું એ ઇઝ ઇક્વલ ટુ બી ડી પ્લસ ડી સ્ક્વેર બાય ટુ બરાબર પણ આ જે ઇક્વેશન હતું એ ખાલી અને ખાલી આ જે સાઈડ સ્લોપ હોય જેનો જે ચેનલનો બરાબર એના માટે જ હતું 0.5:1 બરાબર બીજા કોઈ બીજા માટે જેમ 1:1 હોય તો એનું ઇક્વેશન હતું એ ઇઝ ઇક્વલ ટુ બી ડી પ્લસ એન ડી સ્ક્વેર બરાબર એના પછી આપણે પેરીમીટર ફાઇન્ડ કરતા હતા અને હાઇડ્રોલિક મીન રેડિયસ ફાઇન્ડ કરતા હતા બરાબર એના પછી એકચ્યુઅલ મીન વેલોસિટી બાય ધ કટર્સ ઇક્વેશન બરાબર કટર્સ ઇક્વેશન શું હતું આપણું વી ઇઝ ઇક્વલ ટુ 23 પ્લસ 1 અપોન એન પ્લસ 0.00155 અપોન એસ અપોન 1 પ્લસ 23 પ્લસ 0.00155 અપોન એસ એન અપોન અંડરરૂટ આર ઇન્ટુ અંડરરૂટ આર એસ બરાબર હવે આ થયો તમારો ફર્સ્ટ સ્ટેપ હવે જે સેકન્ડ સ્ટેપ હતો કે જ્યારે બી બાય ડી રેશિયો આપ્યો હોય બરાબર તો એનું ઇક્વેશનમાંથી બીને કર બીનું ઇક્વેશન બનાવવાનું બી ઇઝ ઇક્વલ ટુ બી બાય ડી ઇઝ ઇક્વલ ટુ જે આપણને આપ્યો હોય રેશિયો એ બરાબર એ ઇઝ ઇક્વલ ટુ બી ડી પ્લસ ડી સ્ક્વેર બાય ટુ બરાબર એના પછી ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી એના પછી બી ઇઝ ઇક્વલ ટુ આપણે ડીની વેલ્યુ મળી જાય તો ડીની વેલ્યુ આપણે બીમાં પુટઅપ કરી અને પછી આપણે આગળ વધતા હતા પછી એનું હાઇડ્રોલિક બરાબર કે પી અને મતલબ પેરીમીટર અને હાઇડ્રોલિક મીન રેડિયસનું આખું ઇક્વેશન અને એના પછી મીન વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ 0.55 એમ ઇન્ટુ ડી રેઝ ટુ 0.64 અને એના પછી કટર્સ ઇક્વેશન હતું વી ઇઝ ઇક્વલ ટુ જે તમને ખબર છે બરાબર સો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેનેડી અરે સોરી લેસીસની લેસીની સિલ્ટ થિયરીના અકોર્ડિંગના જે સમ પૂછાય છે એક્ઝામમાં એ જોઈશું બરાબર તો સો કોઈ બી ડાઉટ હોય આ સમમાં તો મને જસ્ટ મેસેજ કરજો તો આપણે ફરી એક વખત રિવિઝન એનું લઈ લઈશું ઓકે સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ